હેલો, નમસ્કાર. હું છું તમારી સાથે ધરા. તમારી શક્તિઓ અને નબળાઈઓને ઓળખવી એ વ્યક્તિગત વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તમારી શક્તિને સમજવાથી વ્યક્તિને તેની ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તેવી જ રીતે તમારી નબળાઈઓને ઓળખીને અમે તમને ક્યાં સુધારવાની જરૂર છે તેના વિશે જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં આપણે ઘણીવાર આપણી શક્તિઓ અને નબળાઈઓને ઓળખવામાં વિલંબ કરીએ છીએ, જેના કારણે આપણા વ્યક્તિત્વ પર પણ નકારાત્મક અસર પડે છે. ત્યારે આપણે આપણી નબળાઈઓ અને શક્તિઓને કેવી રીતે ઓળખી શકાય તે જાણવાનો પ્રયાસ કરીશું, જેનાથી આપણા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. સૌથી પહેલું છે આત્મવિશ્લેષણ કરો. તમારી શક્તિઓ અને નબળાઈઓને ઓળખવાનું પ્રથમ પગલું આત્મનિરીક્ષણ કરવાનું છે. તમારી લાગણીઓ અને વર્તનને ધ્યાનમાં લેવા માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. ઉપરાંત તમારા ભૂતકાળના અનુભવો વિશે વિચારો અને તેમની પાસેથી શું શીખ્યા. આ ઉપરાંત તમારે એવી બાબતો વિશે પણ વિચારવું જોઈએ જે તમારી સફળતાઓ અને નિષ્ફળતાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું છે પ્રતિસાદ માટે પૂછો. તમારી શક્તિઓ અને નબળાઈઓને ઓળખવાની બીજી રીત એ છે કે હંમેશા અન્ય લોકો પાસેથી પ્રતિસાદ માંગવો. તમારી શક્તિઓ અને નબળાઈઓ વિશે તમને વિશ્વાસ હોય તેવા લોકોને પૂછો. તે લોકોના મંતવ્યોનો આદર કરો. તેઓએ તમારી નબળાઈ અને શક્તિ વિશે શું કહ્યું છે. હવે ત્રીજું છે પોતાનું મૂલ્યાંકન કરો, વિશ્લેષણ કરો. આ ખૂબ જ મહત્વની વાત છે. વિશ્લેષણ કરવા માટે, શક્તિઓ અને નબળાઈઓને ઓળખવા માટે તમારા વર્તનનું વિશ્લેષણ કરવું જરૂરી છે. તમારી ક્રિયા પર ધ્યાન આપો અને તેમાંથી તમને જે પરિણામ મળશે તે વિશે વિચાર કરવો. એવા વર્તનને ઓળખો જે હકારાત્મક પરિણામ આપે છે અને નકારાત્મક પરિણામો આપે છે તેના વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે. તો આ હતી સ્વને ઓળખવા માટે કેટલીક ટ્રીક જે તમારે જાણવી ખૂબ જરૂરી છે. આવી જ કેટલીક મહત્વની વાતો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા. નમસ્કાર.